વડોદરાના હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરનો વિવાદ હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે. કથિત રીતે પીડિત અનુ ચૌહાણે કરેલી પોલીસ ફરિયાદને આધારે પોલીસે 5 સંતો અને 2 સેવકોની ધરપકડ કરી અને બાદમાં તેમને જામીન ઉપર મુક્ત કર્યા હતા. જ્યારે સોખડા સ્વામિનારાયણ મંદિરમાં મારામારીનો એક વિડીયો વાયરલ બન્યો હતો. આ વિડીયોમાં કેટલાક સંતો એક યુવાનને માર મારતા નજરે પડે છે. બાદમાં આ યુવાન મીડિયા સામે આવ્યો, જેણે પોતે મંદિરમાં સેવા કરતો હોવાનું જણાવ્યું. અનુજે આરોપ મૂક્યો કે સંતોએ તેને ખોટી બાબતે માર માર્યો. વિવાદ ઘેરો બનતા સોખડા સ્વામિનારાયણ મંદિરના સંતોએ એક નિવેદન બહાર પાડીને ખુલાસો કર્યો કે ઘટના સમયે કેટલીક મહિલા સત્સંગીઓ ત્યાં હાજર હતી. સંતોને લાગ્યું કે અનુજ ફોનથી તેમનો વિડીયો બનાવી રહ્યો છે. તેમણે અનુજ પાસેથી તેનો ફોન તપાસવા માટે માંગ્યો, પરંતુ અનુજે નહીં આપતા મામલો બિચક્યો હતો અને સંતોએ તેની પાસેથી ફોન આચકવાનો પ્રયાસ કર્યો. આ નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું કે આ બધું જ એક ગેરસમજને કારણે થયું હતું. પોલીસ સ્ટેશને પહોંચેલા અનુ ચૌહાણે મીડિયા સમક્ષ દાવો કર્યો કે સોખડા મંદિરમાં 2 જૂથ પડી ગયા છે અને વિરોધી જૂથમાં હોવાને કારણે તેમની ઉપર હુમલો કરાયો હતો. 5 મહિનાથી મંદિરમાં વિવાદ ચાલે છે એની પણ ઘણી રીતે બધાને જો જગ જાહેર છે ને મીડિયામાં પણ ખબર છે એ વસ્તુની. એટલે 2 ગ્રુપ જે પડી ગયા છે એમને એવું ખબર છે કે મેં જે પ્રબોધ સ્વામીજી છે એમને મને એમની સાથે મને હેત છે. પ્રબોધ સ્વામીજી છે એમને મારે એમની સાથે હેત છે અને એ રીતે એમને એવું ખબર છે કે હું ત્યાં આગળ એમની સાથે જોડાયેલો છું. અને એ જે સંતો જે એટલા છે ને જે મને માર મારે છે, વિરોધ પક્ષ તો ના કહેવાય પણ જે પ્રેમ સ્વામીને માને છે એમના છે. એટલે એમને એ ભાવથી જ મને ત્યાં આગળ ક્રોનિક રીતે મારવાનો માર્યો અને બોલતા જ માર્યો, મને ખુલ્લી ધમકી જ આપી એમને. સંતોના ઔપચારિક નિવેદન બાદ પણ વિવાદ શાંત ન થયો. અનુજ અને તેમનો પરિવાર આ ઘટના બાદ શહેર છોડીને જતા રહ્યા હતા. તેમણે જિલ્લા પોલીસ વડા સમક્ષ આ અંગે ન્યાયિક તપાસની અપીલ કરતા પોલીસે 7 લોકો સામે આઈપીસીની કલમ 143, 147, 149, 223 અને 294 ખ અંતર્ગત ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. સોખડા હરિધામ મંદિર ખાતે જે બનાવ બન્યો હતો એમાં અનુજ ચૌહાણ નાઓએ બનાવના અનુસંધાને ગઈકાલ રોજ ફરિયાદ આપી હતી. એ ફરિયાદમાં એમને 5 સંતો અને 2 સેવકોના નામ આપ્યા હતા. ફરિયાદ નોંધ્યા બાદ અમે તપાસની કામગીરી આરંભી અને તપાસની પ્રક્રિયા પૂર્ણ કરી પુરાવા મળતા અમે જે 5 સંતો છે અને 2 સેવક છે એમની આજરોજ ધરપકડ કરી હતી અને ધરપકડ કર્યા બાદ આ ગુનો જામીન લાયક હોય સંતોએ અને સેવકોએ સામેથી જામીન આપતા તેમને જામીન પર મુક્ત કરવામાં આવેલ છે.